દરેક વ્યક્તિને સમાજમાં પોતાની ઓળખ બનાવવાની ઈચ્છા હોય છે જ. દરેક વ્યક્તિ એ માટે મહેનત પણ કરતી હોય છે અને એ મહેનત કરીને પોતાની ઓળખ બનાવે છે અને સમાજની સેવા કરવાનો એક અહેસાસ અનુભવતા હોય છે. આ માટે દરેક વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે જેટલું હું સારું શિક્ષણ લઈશ એટલી મારી સમાજમાં ઓળખ થશે, એક એવી માન્યતા હોય છે અને પણ થોડો ફાયદો પણ થતો હોય છે. એ સમાજમાં ઓળખ બનાવવા માટે કોઈ માણસ ગ્રેજ્યુએશન પૂરું કરે, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરે અને એ તે પોતાની એક ઓળખ બનાવવા માટેનું એક શરૂઆત કરે છે. અને એ બધી જે કેરિયર બનતી હોય એમાં અલગ અલગ પ્રકારમાં કેરિયર બનતા હોય. કેટલાકને ગવર્મેન્ટ જોબ મળે, કેટલાકને પ્રાઇવેટ જોબ મળે, કેટલાકને પોતે પ્રોફેશનલ બની જાય, સારા એડવોકેટ બની શકે, પોતે સીએ બની શકે, કોઈ ડૉક્ટર બની શકે, કોઈ એન્જિનિયર બની શકે. આ બધા વિવિધ ક્ષેત્રે પોતાની ઓળખ બનાવતા હોય છે. આ બધા વિવિધ ક્ષેત્રોની ઓળખમાં એક ઓળખ છે ગવર્મેન્ટ જોબમાં આપણને જે પાવર મળતા હોય, આપણને જે કામ કરવાની જે તક મળતી હોય એના આધારે આપણી ઓળખ બનતી હોય છે. એટલે ઘણા બધા વિદ્યાર્થી મેં જોયા છે કે ડૉક્ટર થઈ ગયા હોય, એન્જિનિયર થયા હોય, છતાં પણ એવા બધા ગવર્મેન્ટ જોબમાં આકર્ષાતા હોય છે અને એવા આઈએએસ આઈપીએસ તરફ વળતા હોય છે. એટલે એન્જિનિયરિંગ કર્યું હોય, ફાર્મસી કરી હોય, એમબીબીએસ થયા હોય એવા વિદ્યાર્થીઓ પણ આઈએએસ આઈપીએસ બનવા માટે ઈચ્છુક હોય છે. એટલે દોસ્તો, આજે કોમ્પિટિટિવ એક્ઝામમાં બધા લોકો ગવર્મેન્ટ જોબ માટે વધારે ઈચ્છતા હોય છે. ગવર્મેન્ટ સિક્યોર જોબ છે એટલા માટે લોકો પ્રયત્ન કરતા હોય અને એ ગવર્મેન્ટ જોબ માટે ગમે તેટલી મહેનત કરવી પડતી હોય તો કરવા માટે તૈયાર હોય છે. એટલે કે સ્કૂલ કોલેજમાં જે મહેનત ના કરી હોય એના કરતાં પણ વધારે સારી મહેનત એ લોકો કોમ્પિટિટિવ એક્ઝામ માટે કરી રહ્યા છે. તો દોસ્તો, આ બધું જે મહેનત જે થઈ રહી છે એનું મેક્સિમમ આઉટપુટ એ લોકો આપી રહ્યા છે. એટલે કે ટૂંકમાં એક જીવનમાં ચેલેન્જ ઉઠાવી રહ્યા છે. તો દોસ્તો, આ જે કામ કરું, જે કામગીરી કોચિંગ માટે, એ માટેનું બેસ્ટ કોચિંગ જે મળતું હોય એ જરૂરી છે. એટલે કે ગવર્મેન્ટ જોબ માટે વિદ્યાર્થીએ સારા ગાઈડન્સની જરૂર પડતી હોય, સારા મટીરિયલની જરૂર પડતી હોય, એ માટેના સારા ટેસ્ટિંગ મટીરિયલની જરૂર પડતી હોય, એ બધું જે છે તે એક કોચિંગ દ્વારા મળતું હોય છે. એટલે કે તાજેતરમાં જ 2023ના આ વર્ષની અંદર લિબર્ટી કેરિયર એકેડમીને લગભગ 30 યર્સ કમ્પ્લીટ થયા છે અને આ 30 વર્ષની અંદર 11,111 વિદ્યાર્થીઓને સફળતા મળી છે અને 2023ના આ વર્ષે યુપીએસસી દ્વારા યોજાયેલી આઈએએસ આઈપીએસની પરીક્ષામાં પણ 2 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. એટલે કે ટૂંકમાં આજે એ જે સફળતા મળી છે એના જ ભાગરૂપે આજે જે લિબર્ટી કેરિયર એકેડમીની સફળતા મળી એમાં લિબર્ટીના જે ફેકલ્ટી મેમ્બર્સ જે છે એ લોકોની જે મહેનત છે કે એ લોકોની મહેનતના આધારે જ વિદ્યાર્થીઓને સારું ગાઈડન્સ મળ્યું છે. એ વિદ્યાર્થીઓને સારું મટીરિયલ મળ્યું તો એના માટે સારા લેખકોએ મહેનત કરી છે. એટલે કે પરીક્ષા દ્રષ્ટિએ શું ભણવું જોઈએ, ભણાવવું જોઈએ, પરીક્ષા દ્રષ્ટિએ શું મેટરમાંથી તૈયાર થવું જોઈએ, લેખન પુસ્તક કેવું હોવું જોઈએ એ માટે લેખકો અને ફેકલ્ટીએ મહેનત કરી. આજે ટેકનોલોજીના આધારે ગુજરાતના ખૂણે ખૂણે સુધી વિદ્યાર્થીઓને લિબર્ટીની જે કોચિંગનો લાભ આપણને આપી શકીએ છીએ એવું જે ટેકનિકલ ટીમ જે છે લિબર્ટીની વિડીયો મેકિંગ બનાવનારી, એ લોકોનું જે સ્ટાફ છે એ લોકોએ પણ ખૂબ સારી મહેનત કરી, વધારે કલાકો કામ કરી, રાતના દિવસ કલાકો પણ દિવસ તો એ નથી જો રાતે 11 વાગી ગયા હોત તો પણ એ લોકો કામ કરવા માટેની એમની તૈયારી હતી તે. અને લિબર્ટીના બીજા મેનેજમેન્ટના સ્ટાફના લોકોએ પણ ખૂબ જ સારી મહેનત કરી અને એના ભાગરૂપે આટલી સફળતા મળી છે. અને એ સફળતાના આધારે જ ટાઈમ્સ ગ્રુપ દ્વારા લિબર્ટીને એજ્યુકેશન આઇકોનનો 2023નો એવોર્ડ આ વર્ષે મળ્યો છે. અને આ એવોર્ડ જે છે એ ટાઈમ્સ દ્વારા સતત 5 વર્ષ સુધી મળ્યો છે. એટલે કે લિબર્ટી કેરિયર એકેડમીને આવું એક સતત 5 વર્ષ સુધી સન્માન મળતું રહ્યું છે. એના પાછળ લિબર્ટીના ફેકલ્ટી, લિબર્ટીના લેખકો અને લિબર્ટીના વિડીયોના ટીમવર્ક, લિબર્ટીનું ટેસ્ટિંગ બનાવનારી ફેકલ્ટીઝ અને લિબર્ટીના કર્મચારીઓનો ખૂબ જ સારો સહકાર સાંપડ્યો છે ત્યારે આવું શક્ય બન્યું છે. અને એથી વિશેષ એમ કહી શકાય કે લિબર્ટીમાં જોડાનારા વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ મહેનત કરી અને લિબર્ટીની ઓળખ બનાવી છે. હજુ પણ આ જ લિબર્ટીની જે સફળ યાત્રા જે છે ફ્યુચરમાં પણ સતત લિબર્ટીનો જે ટાઈમ્સ આઇકોનમાં સિવિલ સર્વિસ માટેનો જે 5મો એવોર્ડ મળ્યો છે એને સતત ચાલુ રાખીને એવી એ જ મોટી ટીમનો આપણે વધારે સારો ફાયદો લઈને એક સમાજની સાથે સમાજની સારી ઓળખ અને સમાજની સારી સેવા કરવાના આશયથી આપણે હજુ એને પોતાનો મક્કમ નિર્ધાર આજે જે મહેનત કરી રહી છે જે ટીમવર્ક થયું છે એ ટીમવર્કનો હજુ પણ વધારે સારો લાભ લેવા માટેનો
પ્રયત્ન 2024 અને તે પછીના વર્ષોમાં કરીશું એ માટે ચોક્કસ કહી શકાય કે આ સફળતા જે છે એથી વધારે પ્રોત્સાહિત થયા છે અને વધારે હજુ પણ વધારે સારું કામ કરીને સમાજમાં વધારે ઉપયોગી બનવાનો પ્રયત્ન કરીશું।